નમસ્કાર મિત્રો જોશ્રી ત ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું એક સરસ મજાની જાણકારી જે તમે દસ પાસ હોય સાત પાસ હોય બાર પાસ હોય તો આ બધા માટે આ જાણકારી છે એ ખૂબ જ અગત્યની છે તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ આઈ ટીઆઈ ખંભાળિયા માટેનો જે એડમિશન છે તેના માટેની શરૂઆત થવાની તારીખ અને લાસ્ટ ડે અને કયા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યાઓ છે તે આપણે બધું જોવાના છીએ તો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નવી માહિતી આપ સુધી પહોંચી શકે નોકરીના નોટિફિકેશનો છે તે આપ સુધી પહોંચી શકે તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જામખંભાળિયા તેમાં એડમિશન સ્ટાર્ટ થવાની તારીખ છે તે એક ચાર બે હજાર છે અને લાસ્ટ ડેટ એ તેર છ તેર છ બે હજાર ચોવીસ તેર છ બે હજાર ત્રેવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો તેમાં હવે આપણે આગળ જોઈએ તો કયા ડિપાર્ટમેન્ટ માટે કેટલું તમારે તમારી લાયકાત જોઈએ છે અને કેટલી સીટો છે તે પણ આપણે જોઈ લઈએ તો ઇલેક્ટ્રિશિયન માટે દસ પાસ હોવા જોઈએ અને આ કોર્સ છે ઇલેક્ટ્રિશિયનનો એ બે વર્ષનો છે અને કુલ સાહીઠ બેઠકો પર સાઠ બેઠકો ત્યાં અવેલેબલ છે ઇલેક્ટ્રિશિયન માટે ત્યારબાદ છે એરમિયન મોટર રિવાઇડિંગ તેના માટે સાત પાસ તમારે હોવું જોઈએ અને આ એક વર્ષનો કોર્સ છે અને સાઠ બેઠકો તેમાં એમ્પાયર મોટર માટેની છે ત્યારબાદ ફિટરની વાત કરીએ તો ફિટર માટે ધોરણ દસ પાસ હોવા જોઈએ બે વર્ષનો કોર્સ છે અને તેમાં વીસ બેઠકો ફાળવેલી છે ત્યારબાદ આપણે વાયરમેનની વાત કરીએ તો ધોરણ આઠ પાસ હોવા જોઈએ બે વર્ષનો આ કોર્સ છે અને બેઠકો તેમની પણ વીસ છે ત્યારબાદ હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર તો હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર માટે તમારા દસ ધોરણ પાસ હોવા જોઈએ એક વર્ષનો કોર્સ છે અને ટોટલ ચોવીસ બેઠકો તેના માટે ફાળવેલી છે તો મિત્રો આ વિડીયો બનાવવાનું એક જ પર્પઝ છે કે હું આ યુટ્યુબ ચેનલ પર ઘણી બધી નોકરીની જાહેરાતો આપ્યા કરું છું પણ એના માટે લાયકાત તમારા પાસે હોતી નથી તો આ લાયકાત મેળવવા માટેનું આ એક પ્લેટફોર્મ છે આઈટીઆઈ તેમાં તમે કોર્સ કરીને પણ ટેકનિકલ લાયકાત છે તે મેળવી શકો છો અને આ હેલ્થ સેનિપેટરી ઇન્સ્પેક્ટર એ ખાસ કરીને એમપીએચડબલ્યુની જે ભરતી આવે છે તેના માટે પણ લાગુ પડે છે ત્યારબાદ કોપા તો કોપા માટે તમારે દસ પાસ હોવું જોઈએ એક વર્ષનો કોર્સ છે અને ટોટલ બોતેર તેમાં બેઠકો કોપા માટે ફાળવેલી છે ત્યારબાદ સી એચ એન એમ તેના માટે ધોરણ દસ પાસ હોવા જોઈએ અને એક વર્ષનો કોર્સ છે તેમાં સુડતાલીસ બેઠકો ફાળવેલી છે ત્યારબાદ સ્વિંગ ટેકનોલોજી માટે ધોરણ આઠ પાસ હોવા જોઈએ એક વર્ષનો કોર્સ છે અને તેમાં બેઠકો છે વીસ ફાળવેલી છે તો મિત્રો આ હતું ખંભડિયા માટેનું પણ આવી આવી જ રીતે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ રીતે તેમની બેઠકો ફાળવેલી હોય છે તો તેના જે એડમિશનનું ફોર્મ હોય કે જે જાહેરાત હોય તેમાં તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ વેલ્ટન માટે ધોરણ આઠ પાસ હોવું જોઈએ અને એક વર્ષનો કોર્સ છે તેની સાથે સાઠ બેઠકો ફાળવેલી છે હવે આપણે આગળ જોઈએ તો પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને તે ફોર્મ તમે વિનામૂલ્યે ભરી શકશો તો પ્રવેશ માટેના આપણે ડોક્યુમેન્ટ જોઈએ તો પ્રવેશ માટે લાયકાતની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો ત્યારબાદ દિવ્યાંગના કિસ્સામાં વીઆરસીનું સ્યુટીએબિલિટીનું પ્રમાણપત્ર રજિસ્ટ્રેશન ફી માટે પચાસ રૂપિયા તમારે આપવાનું રહેશે હવે તેનું સરનામું છે આ જે આઈટીઆઈ છે તેનું સરનામું અહીં આપેલું છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામખંભાળિયા ખંભાળિયા જામનગર હાઈવે જામખંભાળિયા અહીં ફોન નંબર આપેલો છે અને તેનો સમય છે નવથી સાડા સાડા નવથી પાંચ વાગ્યા સુધીમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો સારો રહેતો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો છે કે જે ઘરે બેઠા છે તેમને આ વિડીયો શેર કરજો જેથી તે પણ આઈટીઆઈમાં કોઈ ટેકનિકલ કોર્સ કરીને અને તેમની જે લાયકાત છે તે વધારી શકે અને આવનારી ભરતીમાં ફોર્મ પણ ભરી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત